ધાનેરાની અંબિકા શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી મુદ્દામાલ સહિત બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા અંબિકા શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ગુરુદેવ પ્રોવિઝન નામની દુકાનનું શટર તોડી તેમાં પડેલ કરિયાણાનો માલ સામાન ચોરી કરી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ વહેલી સવારે દુકાનદારને થતાં દુકાનદારે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડોડિયા સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તે બાદ પોલીસ ગણતરીના કલાકોમાં જ ચોરીના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરા રેલ નદીના પુલ પાસેથી જઈ રહેલ કમાન્ડરની ગાડીની તલાશી લેતા તેમાંથી કરિયાણાનો માલ સામાન મળી આવ્યો હતો. પોલીસને આ બાબતે શંકા જતા પોલીસે ગાડીના ચાલકને કડક પૂછપરછ કરતા ગાડીના ચાલકે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે પોલીસે બે લોકો સહિત ગાડી અને મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોરીના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓએ અન્ય ચાર લોકોના નામ ખોલ્યા હતા અને છ લોકોએ ભેગા મળી ચોરીનો અંજામ આપ્યો હતો. ત્યારે અત્યારે તો ધાનેરા પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને અન્ય ચાર ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યા હતા. ધાનેરાના લોકોએ પણ પોલીસની ટીમની કામગીરીને બિરદાવી હતી. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા.